જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં પર્યાવરણ વિષય એટલે કે સૌની આસપાસનો દ્વિતીય સત્રનો પ્રથમ પાઠનો અભ્યાસ કરીશું તો આપણે શરૂઆત કરીએ પાઠ છે આઠમો તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર બાસઠ ઉપર આઠમો પાઠ છે રસોડાનું વિજ્ઞાન એટલે કે જે આપણે ઘરમાં રસોડું હોય છે એ રસોડામાં વૈજ્ઞાનિક વિષય ઉપર આપણને કેવી કેવી વસ્તુઓ મદદરૂપ થાય છે એનો વૈજ્ઞાનિક અભિગમ શું છે એના વિશે આપણે અહીંયા ભણવાનું છે તો પાઠ આઠમાં રસોડાનું વિજ્ઞાન આપણે ચાલુ કરીએ શરૂઆત કરીશું ધોરણ પાંચ પર્યાવરણ પાઠ આઠ રસોડાનું વિજ્ઞાન એમાં સૌપ્રથમ આપેલું છે વાંચન આપણે ખોરાકમાં અનાજ કઠોળ ફળ દૂધ અને શાકભાજી લઈએ છીએ એવું કહે છે કે આપણે રોજ ખોરાકમાં અનાજ એટલે જે બી અનાજ ઘઉં ચોખા બાજરી એમાંથી બનાવેલી વસ્તુઓ કઠોળ એટલે મગ મઠ ચોળા વાલ વટાણા એ પછી ફળ તમે રોજ જે ફ્રૂટ ખાઓ છો તે દૂધ અને શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે આ ખોરાક ખાવાનું કારણ શું તો આપણા શરીરને જે શક્તિ જોઈએ છે તે શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે વિવિધ વિસ્તાર મુજબ આહારમાં પણ વિવિધતા હોય છે એટલે કે જે રીતે એરિયા બદલાય વિસ્તાર બદલાય તે પ્રમાણે ખાવાની રીતભાતમાં પણ જુદી જુદી જુદીપણું હોય છે દાખલા તરીકે આપણે ગુજરાતીઓનું ભોજન દાળ ભાત શાક અને રોટલી કે ખીચડી શાક ભાખરી એ રીતનું ગુજરાતી થાળી હોય છે તો પંજાબી લોકોનું એવી રીતે પંજાબી થાળી હોય છે સાઉથ ઇન્ડિયન હોય તો એ લોકોને ઇડલી ઢોસા અને સાઉથ ઇન્ડિયન ફૂડ હોય છે એ જ રીતે વિસ્તાર બદલાય કે વિવિધ વિસ્તાર મુજબ એમના ખોરાકમાં પણ વિવિધતા હોય છે આપણે ખોરાક બાફીને શેકીને તળીને કે સાંતળીને તૈયાર કરીએ છીએ એટલે કે આપણે જે ખોરાક રસોડામાં મમ્મી કે બા કે દાદી કે માસી કાકી બેન બનાવે છે એ કઈ કઈ રીતે બનાવી શકીએ તો કોઈ પણ ખોરાકને કાં તો બાફીને બનાવી શકીએ અથવા એને શેકીને બનાવી શકીએ અથવા એને સાંતળીને કે તળીને તૈયાર કરી શકીએ છીએ કેટલો ખોરાક કાચો પણ ખાઈ શકાય છે એટલે ઘણો એવો ખોરાક છે જેને આપણે કાચો ખાઈએ છીએ કોઈ પણ ફળફળાદી હોય કે ટામેટા છે કાકડી છે બીટ ગાજર એવા ઘણા એવા ખોરાક છે કે જેને આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ આમ આપણા આહારમાં પણ વિવિધતા હોય છે આમ આપણે રોજે રોજ એકનું એક કંઈ ખાતા નથી અલગ અલગ રોજે રોજ અલગ અલગ વસ્તુ ખાતા હોય છે એટલે રોજના આહારમાં કે રોજના ખોરાકમાં પણ વિવિધતા હોય છે આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે સારો અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે એટલે એમ કે આપણો શરીર શરીરની વૃદ્ધિ અને વિકાસ આપણી હાઈટ બોડી આપણા મગજનો વિકાસ ને આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે એમ કે સારો અને પૌષ્ટિક ખોરાક શરીરને જરૂરી છે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે રસોડાના વિજ્ઞાનની જાણકારી જરૂરી છે અત્યારે જે આ કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે એમાં આપણે ઘણી બધી એવી વસ્તુ રસોડામાંથી ઉપયોગ કરી શકીએ કે જે આપણને એની સામે મદદરૂપ થઈ શકે જેમ કે ગરમ પાણી પીએ દૂધ ગરમ કરીને હળદર નાખીને પીએ તો આ બધું એક જાતનું રસોડાનું વિજ્ઞાન છે જે આપણને આપણા સ્વાસ્થ્યને અને તંદુરસ્તીને સારું રાખે છે તો રોજબરોજના જીવનમાં આપણી તંદુરસ્તી માટે આપણને આવ્યા રસોડાના વિજ્ઞાનની જાણકારી હોવી જરૂરી છે જેમાં રસોડામાં વપરાતા વિવિધ મસાલા ઉપયોગી થઈ પડે છે એટલે કે જે રસોડામાં આપણે જે જે મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ એનો વૈજ્ઞાનિક અભિગમ શું છે એ આપણને ખબર પડે ઘણા બધા મસાલાનો આપણે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ તો શા માટે એનો જ ઉપયોગ કરીએ છીએ એની ખબર આપણને આ પાઠમાં મળશે જો અહીં અવલોકન કરવાનું કીધું છે અવલોકન એટલે જો તો અહીંયા ચિત્ર આપેલું છે બેન એક બેન છે જે રોટલી વણીને ગેસ ઉપર ચડવી રહ્યા છે કૂકર બતાવ્યું છે તપેલી ઢાંકલી છે અહીં રસોડામાં વાસણ ગોઠવેલા છે મસાલાની બરણી છે ઉપર ડબ્બા છે આખા ચિત્રનું અવલોકન કરવાનું છે અને પછી એના આધારે આપણે આગળના પ્રશ્નોના જવાબ આપવાના છે જુઓ ચિત્રમાં શું શું દેખાય છે તો કહી શકીએ કે ચિત્રમાં રસોડું દેખાય છે જેમાં એક બેન રસોઈ કરતા દેખાય છે વાસણો દેખાય છે કૂકર છે તપેલી છે પાણીની માટલી છે ડોયો છે મસાલાના કાચની બરણીઓ છે ડબ્બા છે આ બધું દેખાય છે રસોઈ માટે કયા કયા મસાલા દેખાય છે તો અહીંયા મસાલાના નામ પણ ચિત્રમાં આપેલા છે જો મીઠું હળદર મરચું ધાણા જીરું એ બધું અહીં આપેલું છે રસોઈ માટે કયા કયા મસાલા તો એ આપણે જોઈ શકીએ કૂકરમાં શું બનતું હશે તો કૂકરમાં જે બી વસ્તુ બાફીને આપણે બનાવતા હોય તે બને કાં તો ખીચડી બનાવી શકીએ ભાત બનાવી શકીએ અથવા તો દાળ બાફી શકીએ અથવા તો કોઈ પણ શાક બનતું હશે એટલે કૂકરમાં કોઈ પણ વસ્તુ બનતી હશે જે જોઈએ ત્યારે ખ્યાલ આવે પણ આપણે લખી શકીએ કે દાળ બનાવી શકાય ભાત બનાવી શકાય કોઈ પણ શાકને બાફી શકાય એટલે બાફેલી વસ્તુ કૂકરમાં બનતી હશે ચલો અહીં બીજું વાંચન આપ્યું છે કે ભાવના તથા દીપે શું ખાધું તેની વિગતો નીચે આપેલી છે એ ભાવના અને દીપ નામના બે બાળકો છે એમને શું ખાધું એની વિગતો અહીં આપી છે આખો તમને કોષ્ટક આપ્યો છે એમાં પેલો ક્રમ વારનું નામ શું જમ્યા સવારે શું જમ્યા સાંજે શું જમ્યા એ ખોરાક કેવી રીતે બનેલો છે તળેલો છે કે બાફેલો છે કે શેકેલો કે સાંતળેલો એ રીતે આખો કોઠો છે તો જો પહેલો દિવસ છે સોમવાર એમાં સવારે એમને રોટલો અને શાક ખાધું અને સાંજે ભાખરીને શાક તો રોટલો અને શાક તળીને ના બને શાક શેકેલું અને બાફેલું હોઈ શકે અને ભાખરી પણ શેકેલી કે ભાખરી અને રોટલો શેકીને બનાવવામાં આવે શાક બાફીને બનાવવામાં આવે અથવા સાંતળીને બનાવવામાં આવે પછી જે મંગળવાર દાળ ઢોકળી સવારે અને સાંજે ખીચડી કઢી તો એ પણ બાફીને અને શેકી બાફીને બનાવવામાં આવે છે બુધવારે એમને પૂરી શાક અને ઢોકળા ખાધા તો પૂરી તળીને બનાવવામાં આવે અને શાક અને ઢોકળા બાફીને બનાવવામાં આવે આ રીતે કોષ્ટક આપેલું છે તો એ રીતે તમને પણ એક એક્ટિવિટી આપી છે કે તમે જાતે લખો ક્રમ વારું નામ તમે સવાર સાંજ શું જમો છો એ ખોરાક શામાંથી બનેલો છે એ તમારે તમારી રીતે લખવાનું કે તમે સોમવારે સુખાશો સવારે સાંજે મંગળવારે કોઈપણ ત્રણ દિવસનું તમે જે બી ખોરાક ખાતા હોય અને એ શેમાંથી બનેલો છે તળેલો છે બાફેલો છે શેકેલો છે કે સાંતળેલો છે એ તમારે આ કોઠામાં લખવાનું છે આજના વિડીયોમાં આટલે સુધી બાકીનું આપણે કાલે આગળના વિડીયોમાં જોઈશું જય સ્વામિનારાયણ